તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ પ્રકરણમાં થોડા આગળ વધીએ. પ્રશ્ન છે, હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા અથવા વિદ્યુતીય વહન અથવા વિદ્યુતીય અવરોધ સમજાવો. સૌ પહેલાં વિદ્યુતીય વહન કોને કહીશું? વિદ્યુત પ્રવાહના વહનને વિદ્યુતીય વહન કહેવાય. વહન શબ્દ સાથે ત્રણ બીજા શબ્દો સંકળાયેલા છે. સુવાહકો, જે પદાર્થો વિદ્યુતનું વધારે માત્રામાં વહન કરે. અર્ધવાહકો, એટલે કે સેમિકન્ડક્ટર્સ, જે પદાર્થો વિદ્યુતનું પ્રમાણસરનું વહન કરે. અવાહકો અથવા નોન કન્ડક્ટર્સ અથવા ઇન્સ્યુલેટર્સ, જે પદાર્થો વિદ્યુતનું વહન જ ન કરે અથવા ખૂબ ઓછું વહન કરે. સુવાહકો બે પ્રકારના હોય છે. ધાતવીય વાહકો હોય છે, એક જેમાં વિદ્યુતનું વહન ધાતુના પરમાણુના જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે એના દ્વારા થાય છે, અને વિદ્યુત વહન દરમિયાન એના ભૌતિક ગુણધર્મો, તાપમાન વગેરેમાં ફેરફાર થાય, પણ એના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. અને વાહકોમાં બીજું છે દ્રાવણો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં આયનોના કારણે વિદ્યુતનું વહન થતું હોય. ધાતવીય વાહકો તેમજ દ્રાવણોની વિદ્યુતીય વહન કરવાની ક્ષમતાને સમજવા માટે પહેલાં અવરોધ, એટલે કે રેઝિસ્ટન્સ સમજવો પડે. સામાન્ય રીતે કોઈપણ વાહકનો જે અવરોધ છે એનો અર્થ થાય એ વાહકના વિદ્યુત પ્રવાહને કેટલે અંશે અવરોધી શકે છે, એ એનો ગુણધર્મ, એટલે એનો અવરોધ. વાહકના ગુણધર્મથી ઉલટો ગુણધર્મ, એટલે એવો ગુણ કે જે વિદ્યુત પ્રવાહને કેટલો પસાર થવા દે છે, અવરોધનો જે ગુણ છે એ વાહકના ગુણથી બિલકુલ વિરોધનો ગુણ છે. અને વાહકનો ગુણ શું છે? કે જે વિદ્યુત પ્રવાહને કેટલે અંશે પસાર થવા દે છે. અને અવરોધ શું છે? કે જે કેટલે અંશે એને રોકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાહકત્વ એટલે વાહકનો એવો ગુણ કે જે વિદ્યુત પ્રવાહને કેટલા અંશે પસાર થવા દે છે. તો આપણને ખ્યાલ આવ્યો કે અવરોધ અને વાહકત્વ એકબીજાના વ્યસ્ત છે. અવરોધનું માપન ઓમના નિયમ વડે વિસ્ટન બ્રિજ નામના સાધનથી થાય છે. અવરોધની સંજ્ઞા આર છે, અવરોધનો એકમ ઓમ અને એની સંજ્ઞા ઓમેગા. અહીંયા તમને એક વાહક આપ્યો છે, એમાંથી એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વાહકના બંને છેડે 20 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત સર્જાય તો એનો અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ V/I લખી શકાય. ઇક્વેશન નંબર 1 આપીએ એને. સમીકરણ 1ના ઓમના નિયમનું સમીકરણ 1 એ વાસ્તવમાં ઓમના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. એનો ઉપયોગ અવરોધ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ માપવા માટે થાય. દાખલા તરીકે અવરોધ માપવો હોય તો એ જ ઇક્વેશનને આ સ્વરૂપે જોવાનું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR, અને વિદ્યુત પ્રવાહ માપવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ V/R. R ઇઝ ઇક્વલ ટુ V/I મુજબ એનો જે SI યુનિટ છે વોલ્ટ પર એમ્પિયર થાય. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ વીજભાર દીઠ થયેલ કાર્ય, એટલે કે R ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કાર્ય અપોન વીજભાર ઇન્ટુ એમ્પિયર, W અપોન Q ઇન્ટુ A. પણ કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. તો પછી તમે કહી શકો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ L અપોન Q ઇન્ટુ એમ્પિયર, બટ Q ઇઝ ઇક્વલ ટુ તો IT, તો એની કિંમત મૂકો તો F ઇન્ટુ L અપોન I ઇન્ટુ T ઇન્ટુ એમ્પિયર. પણ પાછું F એટલે MA, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ Fની જગ્યાએ તમે મૂક્યું M ઇન્ટુ A ઇન્ટુ L અપોન I ઇન્ટુ T ઇન્ટુ એમ્પિયર. એના આધારે એના એકમો આપણે રજૂ કરીએ તો એનું સાદરૂપ આ રીતે આવશે, એટલે કે આ રીતે.
અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ કહીએ છીએ, એટલે જી વાહકત્વ માટેનો સિમ્બોલ છે, ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર, ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઓમ, વન અપોન ઓમેગા, ઓમેગા ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ મો. વાહકત્વનો એસઆઈ એકમ સાયમન્સ છે, વન સાયમન્સ ઇઝ ઇક્વલ ટુ વન ઓમેગા ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વન મો. એટલે કે જો કોઈ પદાર્થને અવરોધ 10 ઓમ હોય તો એનું વાહકત્વ 1/10 સાયમન્સ ઓર 1/10 ઓમેગા ઓર 1/10 ઓમેગા ઇન્વર્સ ઓર 1/10 મો થાય. પ્રાયોગિક રીતે એવું સાબિત થયેલું છે કે વાહકનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય, પણ એના આડછેદના એરિયાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આર ચલે છે, એલ બાય એ ચલે દૂર કરીએ તો એક નિશાની મૂકીએ છીએ અચળાંકની, એને આપણે રો કહીએ છીએ. તો આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ. અહીંયા આ રો જે છે એ વિશિષ્ટ અવરોધ અથવા તો આયુપીએસી પ્રમાણે પ્રતિરોધકતા અથવા તો અવરોધકતા રેઝિસ્ટિવિટી કહેવાય છે. અવરોધકતા શું છે? ચલો જોઈએ. એકમ લંબાઈ અને એકમ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા વાહકનો અવરોધ એ જ એની અવરોધકતા કહેવાય. અહીંયા એલ બરાબર પણ એ લઈએ, એલ બરાબર પણ 1 લઈએ અને એ બરાબર પણ 1 લઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ જ રો થાય છે. એનો અર્થ એ થાય કે 1 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતા વાહકનો અવરોધ એટલે એની અવરોધકતા થાય. તો આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય ઉપરથી રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ સોરી અહીંયા એ બાય એલ થશે. ફરીથી એકવાર, આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ હોય તો રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ બાય એલ થાય. તો એના યુનિટ પ્રમાણે જોઈએ તો ઓમ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન ઓનલી મીટર, એટલે એનો ફાઇનલાઇઝ યુનિટ થશે ઓમ ઇન્ટુ મીટર. અહીંયા મીટર સ્ક્વેર અને અહીંયા મીટર એટલે ઓમ ઇન્ટુ મીટર થશે. તો એ રીતે જોઈએ તો અવરોધકતાનો જે એકમ છે એ ઓમ ઇન્ટુ મીટર અથવા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, એટલે કે ઓમેગા ઇન્ટુ મીટર અથવા ઓમેગા ઇન્ટુ સેન્ટીમીટર, મો ઇન્વર્સ મીટર ઇન્ટુ મો ઇન્વર્સ સેન્ટીમીટર, સાયમન્સ ઇન્વર્સ મીટર ઇન્ટુ અથવા સાયમન્સ ઇન્વર્સ સેન્ટીમીટર. 1 ઓમ ઇન્ટુ મીટર એટલે 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર થાય, અને 1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.01 ઓમ ઇન્ટુ મીટર થાય. જેમ અવરોધ એટલે કે રેઝિસ્ટન્સના વ્યસ્તને વાહકત્વ કહે છે, એમ વિશિષ્ટ અવરોધ સ્પેસિફિક રેઝિસ્ટન્સના અવરોધને ના અથવા તો વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા અથવા તો વિશિષ્ટ વાહકતા કહે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અવરોધ અને વાહકત્વ પદાર્થના ગુણધર્મો છે, અને દરેક પદાર્થની સંરચના જુદી જુદી હોવાથી દરેક પદાર્થના ગુણધર્મો જુદા જુદા હોય, એટલે એનો અવરોધ અને વાહકત્વ જુદા જુદા હોઈ શકે. પરંતુ અવરોધકતા અને વાહકતા એ દ્રવ્યના ગુણધર્મો છે અને તે કાયમ માટે અચળ હોય, કારણ કે બે જુદા જુદા પદાર્થોમાં જુદા જુદા સંઘટકો પૈકી કોઈ એકાદ સંઘટક પણ સમાન હોય તો એ સંઘટકની અવરોધકતા અને વાહકતા બંને પદાર્થોમાં સમાન જ હોય. દાખલા તરીકે અહીંયા એ પદાર્થમાં એફઈ અને એએલ છે અને બી પદાર્થમાં એફઈ એમજી અને એયુ છે, તો અહીંયા બંનેમાં એફઈ કોમન છે તો બંનેમાં એફઈની અવરોધકતા અને વાહકતા બંને સમાન છે. તો અવરોધકતા એટલે 1/ વાહકતા થશે. અહીંયા કીને આપણે વાહકતા અથવા તો વિશિષ્ટ વાહકતા અથવા તો કપાચણાંક કહીએ છીએ. તો રો ઇઝ ઇક્વલ ટુ
रो इज इक्वल टू वन अपॉन के थे। हवे जी इज इक्वल टू अपनी पास वन अपॉन आर है एट्ले कि वन अपॉन रो इंटू एल बाय ए एट्ले कि वन अपॉन रो इंटू ए बाय एल एट्ले कि के इंटू ए बाय एल। तो आप लखी सकी कि के इज इक्वल टू जी इंटू एल बाय ए। विशिष्ट वाहकता अथवा तो वाहकता एकम साइमन्स मीटर इनवर्स अथवा साइमन्स सेंटीमीटर इनवर्स अथवा तो ओमेगा इनवर्स मीटर इनवर्स अथवा ओमेगा इनवर्स सेंटीमीटर इनवर्स अथवा मो मीटर इनवर्स अथवा मो सेंटीमीटर इनवर्स थशे। वन साइमन्स इंटू मीटर इनवर्स इज इक्वल टू वन साइमन्स बाय हंड्रेड सेंटीमीटर एट्ले कि पॉइंट जीरो वन साइमन्स सेंटीमीटर इनवर्स एट्ले कि वन साइमन्स मीटर इनवर्स इज इक्वल टू पॉइंट जीरो वन साइमन्स सेंटीमीटर इनवर्स अने वन साइमन्स सेंटीमीटर इनवर्स इज इक्वल टू हंड्रेड साइमन्स मीटर इनवर्स थाय। आम जी के इज इक्वल टू जी इंटू एल बाय ए मुजब एकम लंबाई अने एकम आड़छेदनुं क्षेत्रफळ धरावता वाहकना वाहकत्वने ज एनी वाहकता कहेवाय। एटले आ फॉर्म्युलामां एल बराबर पण एक अने ए बराबर पण एक लो तो के इज इक्वल टू जी। वाहकतानो आधार वाहकनी प्रकृति तापमान प्रति परमाणु संयोजकता इलेक्ट्रॉनिक संख्या दबाण वगैरह परिबड़ों पर रहेलो छे। वाहकता आधार पदार्थों ने सुवाहको अर्धवाहको अवाहको अने सुपरकंडक्टर्स एटले अति सुवाहको में वेची शकाय। सुवाहको जेम वाहकता वधु अने अवरोधो छो एने सुवाहको कहेवाय। दाखला तरीके धातुओ मिश्र धातुओ कार्बन ब्लेक ग्रेफाइट केटला कार्बनिक पॉलिमर आ बधा एना उदाहरण छे। એસિટિલિનનું બહુલીકરણ કરીને પોલી એસિટિલિન જ્યારે બનાવવામાં આવે અને ત્યારે તેને જ્યારે આયોડિનની બાષ્પમાં રાખવામાં આવે ત્યારે તે ધાતવીય ચળકાટ અને વાહકતા પ્રાપ્ત કરે છે। એ જ રીતે કાર્બન હાઇડ્રોજન તેમજ ક્યારેક નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર ધરાવતા પોલિમર જેવા કે પોલી એનિલિન છે પોલી પાયરોલ છે પોલી થાયફિન થાયોફિન છે વગેરે બનાવાયેલા છે અને જે વાહકો છે આવા વાહકોનો પાછો લચકપણાનો ગુણધર્મ હોય છે અને લચકપણાના ગુણધર્મને કારણે એ પ્લાસ્ટિકની માફક ઇઝીલી વાળી શકાય છે અને એ વાળી શકાય એવા ટ્રાન્ઝિસ્ટર બનાવવા એ ઉપયોગી થાય છે। અર્ધવાહકો જોઈએ જેમાં પ્રમાણસરનો અવરોધ અને પ્રમાણસરનું વાહકત્વ હોય। દાખલા તરીકે સિલિકોન ટોપિંગ સિલિકોન ગેલિયમ આર્સેનાઇડ વગેરે અવાહકો। અવરોધ ખૂબ વધુ અને વાહકત્વ ઓછું ધારો કે કાચ સિરામિક વગેરે અતિસુવાહકો જેમાં અવરોધ નહીવત અથવા શૂન્ય અને વાહકત્વ પુષ્કળ અથવા ખૂબ વધુ હોય। કેટલીક ધાતુઓ તેમજ મિશ્ર ધાતુઓ 0-15 કેલ્વિન તાપમાને અતિસુવાહકો તરીકે વર્તે છે। એવી જ રીતે સિરામિક્સ તેમજ અન્ય ધાતુના મિશ્ર ઓક્સાઇડો પણ 150 કેલ્વિન તાપમાને અતિસુવાહકો તરીકે વર્તે છે। વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન છે આયનીય વહનશીલતા સમજાવો એનો આધાર કયા પરિબળો પર છે સમજાવો અને વિદ્યુતીય વહન સમજાવો। શુદ્ધ પાણીમાં રહેલા એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનની કોન્સન્ટ્રેશન અતિ અલ્પ હોય છે એ 10⁻⁷ જેટલી હોય છે 10⁻⁷ મોલર જેટલી એટલે તો પાણી મંદવાહક તરીકે ઓળખાય છે એની વાહકતા આટલી હોય છે ધ્યાન રાખીશું। જ્યારે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઓગાળો એટલે આયનીકરણ થાય એના કારણે દ્રાવણની વાહકતા વધે। મુખ્યત્વે દ્રાવણની વાહકતા એમાં રહેલા આયનોના કારણે હોય છે એટલે આ પ્રકારની વાહકતાને આપણે આયનીય વાહકતા અથવા તો આયનીય વહનશીલતા તરીકે ઓળખીએ છીએ। આયનીય વાહકતાનો આધાર
अमुक परिबड़ों पर है उमरेला विद्युत विभाज्य प्रकृति उद्भवेला आयनों कद जलीयकरण द्रावक की प्रकृति ने एमनी स्निग्धता विद्युत विभाज्य सांद्रता तापमान आयनीय द्रावणों में विद्युत प्रवाह पसार करता वीज रासायणिक प्रक्रियाओं थी द्रावण बंधारण में फेरफार पण थाय छे।